जय हिंद मित्रों, वेलकम टू लक्षवेद लर्निंग। अमरा वीकली करंट अफेयरना सेशन में आज अपने 10 ऑक्टोबर थी 19 ऑक्टोबर सुधीना केटलाक मोस्ट आईएमपी करंट अफेयर जोईशु, जे तमने आवनारी तमाम स्पर्धात्मक परीक्षा में खूब ज उपयोगी साबित थशे, जेथी तमे अमरा आ वीडियो में वीडियोना अंत सुधी जोड़ायेला रहेशो। तो चालो शुरुआत करिए आजना आ सेशन नी। पिंगळसिंह गढ़वी कया रजवाड़ा राजकवि हता? तो पिंगळसिंह भाई गढ़वी ए भावनगर रजवाड़ा राजकवि हता। पिंगळसिंह भाई गढ़वी नु पूरु नाम पिंगळसिंह पाता भाई नरेला। पिंगळसिंह गढ़वी नो जन्म ईस्वीसन 1912 ना रोज 12 मा सीहोर भावनगर खाते थयो हतो। पिंगळसिंह गढ़वी ना पिता नु नाम पाता भाई मूळ भाई नरेला हतो। तेमनी मातानुं नाम आईबा नरेला। तेओ भावनगरना राजकवि हता। तो पिंगळसिंह भाई ए भावनगरना राजकवि हता। पिंगळसिंह भाईनी त्रण बेटीओ भावनगर रजवाड़ाना राजकवि रही चूकी छे। तो पिंगळसिंह भाई गढ़वीनो जन्म क्या थयो हतो? तो ईस्वीसन 1912 नी अंदर सीहोर भावनगर खाते। तेमनुं पूरुं नाम पिंगळसिंह पाताभाई नरेला। તેમના પિતાનું નામ પાતાભાઈ મોડુભાઈ નરેલા અને તેમની માતાનું નામ આઈબા નરેલા હતું। તેઓ ભાવનગરના રાજકવિ હતા। પિંગળસિંહભાઈએ કરેલા સાહિત્ય સર્જનની વાત કરીએ તો તેમણે પિંગળવાણી, બારમાસી છંદ, રાસગરબાના અંતે ગવાતા અષાઢ ઉચ્ચાર મેઘમલારમ બની બહારમ જલધારમ જેવા ઋતુવર્ણનની તેમણે રચનાઓ કરી છે। तो तेमने साहित्य सर्जन नी अंदर शेनी शेनी रचनाओ करेली छे? पिंगळवाणी, बारमासी छंद अने रास गरबाना अंते गवाता अषाढ उचारम मेघमलारम बनी बहारम जलधारम जेवा ऋतुवर्णनी रचनाओ करी छे। तेमने रचेला छंद, दुहा, पद, व्रज भाषामां कविताओ, भजनो अने सवैया आजे पण अमर छे। झवेरचंद मेघाणीए पिंगळसिंह भाईना अवसान वखते जन्मभूमि सामायिकमां श्रद्धांजलि आपता लख्युं हतुं के छेल्लुं को वार्ताकार गयो अने सोरठनी पुरातन संतवाणीनो प्यालो पीनार एक भजनिक गयो। तो आ हता पिंगळसिंह भाई गढ़वी। ताजेतरमां यूपीना कया भूतपूर्व मुख्यमंत्रीनो अवसान थयुं? तो मुलायमसिंह यादव। તાજેતરમાં યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનું 82 વર્ષની વયે અવસાન થયું। મુલાયમસિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939 રોજ સૈફ ગામ જિલ્લો ઇટાવા યુપી ખાતે થયો હતો। તેમના પિતાનું નામ સુગરસિંહ યાદવ હતું। મુલાયમસિંહ યાદવ એ સમાજવાદી પાર્ટીના સ્થાપક હતા। તેઓ 3 વખત યુપીના મુખ્યમંત્રી અને ભારત સરકારના 21મા સંરક્ષણ પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે। મુલાયમસિંહ યાદવ 7 વખત સંસદ સભ્ય તરીકે અને 10 વખત વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે। તો મુલાયમસિંહ યાદવ યુપીના કેટલી વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે? કે તો 3 વખત। તેઓ 21મા ભારત સરકારના 21મા સંરક્ષણ પ્રધાન પણ હતા અને તેઓ કુલ 7 વખત સંસદ સભ્ય અને 10 વખત વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે। જ્યારે યુપીના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તો યોગી આદિત્યનાથ। યુપીનું રાજધાની કઈ છે? તો લખનૌ, અને તેના વર્તમાન રાજ્યપાલ તરીકે આપણા ગુજરાતના આનંદીબેન પટેલ છે। તાજેતરમાં કયા ફૂટબોલ ખેલાડીએ 700 ક્લબ ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો? તો રાઈટ આન્સર રોનાલ્ડો। પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો। તેણે 700 ક્લબ ગોલ કરનાર તે વિશ્વનો પ્રથમ ફૂટબોલર બની ગયો છે। તેણે માન્ચેસ્ટર યુનાઇટેડ તરફથી પ્રીમિયર લીગમાં ગોલ કરી આ સિદ્ધિ મેળવી હતી। તો આ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કયા દેશનો છે? તો પોર્ટુગલનો। તો પોર્ટુગલની રાજધાની લિસ્બન, તેના વર્તમાન રાષ્ટ્રપતિ એનિબલ કાવાકો સિલ્વા અને તેના વડાપ્રધાન જોસ સોક્રેટસ છે અને તેનું ચલણ યુરો।
અંડર 17 મહિલા ફિફા વર્લ્ડ કપ કયા દેશમાં શરૂ થશે? તો અંડર 17 મહિલા ફિફા વર્લ્ડ કપ ભારતની અંદર શરૂ થવા જઈ રહ્યો છે. તાજેતરની અંદર અંડર 17 મહિલા ફિફા વર્લ્ડ કપ ભારતના અલગ અલગ 3 શહેરોમાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 16 દેશોની ટીમો ભાગ લેશે. ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો અમેરિકાની ટીમ સાથે થશે. આ અમેરિકન ટીમની કેપ્ટન ભારતીય મૂળની મિયા બુટા છે અને ભારતીય મહિલા ટીમમાં ગુજરાતની શુભાંગી સિંહ પણ સામેલ છે. તો અંડર 19 મહિલા ફિફા વર્લ્ડ કપ કયા દેશમાં રમાશે? તો ભારતની અંદર. કુલ કેટલી ટીમો ભાગ લેશે? તો 16 ટીમો. અને ભારતનો પ્રથમ મુકાબલો અમેરિકા સાથે અને અમેરિકન ટીમની કેપ્ટન ભારતીય મૂળની મિયા બુટા છે. અને ગુજરાતની કઈ મહિલા ભારતીય મહિલા ફૂટબોલની ટીમમાં સામેલ છે? તો ગુજરાતની શુભાંગી સિંઘ. ફિફા વિશે જાણીએ તો ફિફા એટલે કે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન. આ ફિફાની સ્થાપના 21 મે 1904 રોજ કરવામાં આવી હતી. તેનું મુખ્યાલય ઝ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે, જેના વર્તમાન પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો છે. તો ફિફા નું મુખ્યાલય ક્યાં આવેલું છે? ઝ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડ ખાતે. અને ફિફા નું ફૂલ ફોર્મ ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન, જેની સ્થાપના 21 મે 1904 રોજ અને તેના વર્તમાન પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો છે. મુસ્તાક અલી ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે? મુસ્તાક અલી ટ્રોફી એક ક્રિકેટની રમત સાથે સંકળાયેલ છે. સૈયદ મુસ્તાક અલી ટી20 ટ્રોફીનો તાજેતરમાં શરૂ થશે. આ ટ્રોફીનું નામ ભારતીય ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર સૈયદ મુસ્તાક અલીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ મુસ્તાક અલીની પ્રથમ આવૃત્તિ 2006-07 રમવામાં આવી હતી. પ્રથમ વિજેતા મુસ્તાક અલી ટ્રોફીના પ્રથમ વિજેતા ટીમ તમિલનાડુની ટીમ હતી. સૌથી વધુ વખત વિજેતા ટીમ પણ તમિલનાડુ છે. આ તમિલનાડુએ મુસ્તાક અલી ટ્રોફી 2006, 2021 અને 2022 જીતી છે. કર્ણાટક ટુર્નામેન્ટમાં સતત સૌથી વધુ 14 મેચ જીતનાર પ્રથમ ટીમ છે. કર્ણાટક ટીમ એ આ ટુર્નામેન્ટની અંદર સતત સૌથી વધુ 14 મેચ જીતનાર પ્રથમ ટીમ છે. સૌથી વધુ 22 હારનો રેકોર્ડ જમ્મુ કાશ્મીરના નામે છે. તો સૈયદ મુસ્તાક અલી ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો ક્રિકેટ. અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફીનું નામ કયા ક્રિકેટરના નામ ઉપરથી રાખવામાં આવેલું છે? તો ભારતીય ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર સૈયદ મુસ્તાક અલીના નામ પરથી. આ ટ્રોફીની પ્રથમ આવૃત્તિ 2006-07 યોજાઈ હતી અને પ્રથમ વિજેતા ટીમ હતી તમિલનાડુ. અને સૌથી વધુ વખત વિજેતાનો રેકોર્ડ પણ તમિલનાડુના નામે છે. 2006, 2021 અને 2022. આગળનો પ્રશ્ન જોઈએ. દેશના 50માં ચીફ જસ્ટિસ કોણ બનશે? તો DY ચંદ્રચૂડ. તો દેશના 50માં ચીફ જસ્ટિસ કોણ બનશે? DY ચંદ્રચૂડ. જસ્ટિસ DY ચંદ્રચૂડ દેશના આગામી ચીફ જસ્ટિસ બનશે. વર્તમાન ચીફ જસ્ટિસ યુ લલિતે સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ જજ જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડના નામની સિફારિશ કરતો કેન્દ્રને પત્ર લખ્યો. DY ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ YV ચંદ્રચૂડના પુત્ર છે. આ YV ચંદ્રચૂડ એ ભારતના 16મા મુખ્ય ન્યાયાધીશ હતા. YV ચંદ્રચૂડ એ સૌથી લાંબા સમય માટે મુખ્ય ન્યાયાધીશ પદ પર રહેનાર તેઓ હતા. YV ચંદ્રચૂડ આયર્ન હેન્ડ નામે જાણીતા હતા. ચંદ્રચૂડ પહેલા એવા પિતા પુત્રની જોડી છે જે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના હોદ્દા સુધી પહોંચ્યા છે. તો આ YV ચંદ્રચૂડ એટલે DY ચંદ્રચૂડ વિશે જાણીએ. તો ધનંજય યશવંત ચંદ્રચૂડ, આ DY ચંદ્રચૂડનો જન્મ 11 નવેમ્બર 1959 રોજ મુંબઈ ખાતે થયો હતો. તેમણે કરેલા અભ્યાસની અંદર BA LLB દિલ્હી યુનિવર્સિટીની અંદર, LLM અને SJD હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર તેમણે અભ્યાસ કર્યો છે.
अलाहाबाद हाईकोर्टना तेओ भूतपूर्व मुख्य न्यायाधीश रही चुक्या छे। तेओ हालमां नेशनल लीगल सर्विस ऑथोरिटीना एक्जिक्यूटिव चेरमेन तरीके सेवा आपी रह्या छे। तो देशना 50मा चीफ जस्टिस कोण बनशे? तो डीवाय चंद्रचूड़। तेओ कोना पुत्र छे? तो भारतना भूतपूर्व मुख्य न्यायाधीश वायवी चंद्रचूड़ना पुत्र छे। आ वायवी चंद्रचूड़ ए भारतना 16मा मुख्य न्यायाधीश हता अने तेओ आ पद पर सौथी लांबा समय माटे रह्या हता। वायवी चंद्रचूड़ ए आयर्न हैंड तरीके जाणीता हता। अने डीवाय चंद्रचूड़ एक कई हाईकोर्टना भूतपूर्व मुख्य न्यायाधीश रही चुक्या छे। तो अलाहाबाद हाईकोर्टना तेओ भूतपूर्व मुख्य न्यायाधीश रही चुक्या छे। अने वर्तमानमां कया होद्दा पर छे? तो वर्तमान नी अंदर डीवाय चंद्रचूड़ ए नेशनल लीगल सर्विस ऑथोरिटी ना एक्जिक्यूटिव चेयरमैन तरीके सेवा आपी रह्या छे। गुजरात विद्यापीठना कुलपति कोण बनशे? तो गुजरात विद्यापीठना कुलपति आचार्य देवव्रत बनशे। राज्यपाल आचार्य देवव्रते गुजरात विद्यापीठना 12मा कुलपति बनवा सहमति आपी छे। आचार्य देवव्रत ए कोनु स्थान ले छे? तो आचार्य देवव्रत ए इलाबेन भट्ट नु स्थान ले छे। गुजरात विद्यापीठना इतिहास मा पहली वखत बिन गांधीवादी कुलपति बनशे। तो गुजरात विद्यापीठना कुलपति कोण बनशे? तो अपना अपना गुजरात ना राज्यपाल आचार्य देवव्रत ए तेओ कोनु स्थान ले छे? तो इलाबेन भट्ट नु। गुजरात विद्यापीठ नी वात करिए तो गुजरात विद्यापीठ ए डीम्ड यूनिवर्सिटी नो दरजो धरावे छे। गुजरात विद्यापीठ नी स्थापना 18 ऑक्टोबर 1920 मा असहकार आंदोलन वखते करवामां आवी हती, जेनु सूत्र सा विद्या विमुक्तये थी, सा विद्या या विमुक्ति। गुजरात विद्यापीठना स्थापक महात्मा गांधी हता। तो गुजरात विद्यापीठनी स्थापना कोणे करी हती? महात्मा गांधीए 18 ऑक्टोबर 1920 नी अंदर असहकार आंदोलन वखते। गुजरात विद्यापीठना प्रथम कुलपति कोण हता? तो गुजरात विद्यापीठना प्रथम कुलपति महात्मा गांधी हता। ज्यां सुधी महात्मा गांधी जीव्या त्यां सुधी गुजरात विद्यापीठना कुलपति रह्या हता। तेना वर्तमान उपकुलपति कोण छे? तो डॉक्टर राजेंद्र खीमाणी। तो गुजरात विद्यापीठना वर्तमान उपकुलपति कोण छे? राजेंद्र खीमाणी। गुजरात विद्यापीठ सौ प्रथम वक्त गुजरात विद्यापीठ कोचरब आश्रम नी पाछळ डायाभाई मेहता ना बंगला मा शुरू करवामां आवी हती। तो गुजरात विद्यापीठ कोना बंगला मा शुरू करवामां आवी हती? तो डायाभाई मेहता ना बंगला नी अंदर। ज्यारे कोचरब आश्रम कोना बंगला मा शुरू करवामां आव्यो हतो? तो कोचरब आश्रम ए 1915 नी अंदर जीवनलाल बेरिस्टर ना बंगला नी अंदर शुरू करवामां आव्यो हतो। आ बे कन्फ्यूजन पॉइंट छे मित्रों, जेथी याद राखजो के गुजरात विद्यापीठ ए डायाभाई मेहताना बंगलामां, ज्यारे कोचरब आश्रम ए 1915 नी अंदर जीवनलाल बेरिस्टरना बंगलामां शुरू करवामां आव्यो हतो। बीसीसीआई ना नवा अध्यक्ष कोण बनशे? तो बीसीसीआई ना नवा अध्यक्ष रोजर बिन्नी बनशे। भारतनी 1983 नी वर्ल्ड कप विजेता टीम ना हीरो रोजर बिन्नी बीसीसीआई ना 36मा अध्यक्ष बनशे। रोजर बिन्नी ए कोनु स्थान लेशे? तो रोजर बिन्नी ए सौरव गांगुली नु स्थान लेशे। गांगुली ए 3 वर्ष थी बीसीसीआई ना अध्यक्ष हता, જ્યારે જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બીસીસીઆઈના સચિવ પદે રહેશે। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ ધુમલ બ્રુજસ પટેલની જગ્યાએ આઈપીએલના ચેરમેન બનશે। તો બીસીસીઆઈના નવા અધ્યક્ષ કોણ બનશે? તો બીસીસીઆઈના નવા અધ્યક્ષ 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો રોજર બિની એ બીસીસીઆઈના 36મા અધ્યક્ષ બનશે। તેઓ કોનું સ્થાન લેશે? તો સૌરવ ગાંગુલીનું। જ્યારે બીસીસીઆઈના સચિવ પદે કોણ રહેશે? તો જય શાહ સતત બીજો કાર્યકાળ માટે તેઓ બીસીસીઆઈના સચિવ પદે રહેશે। જ્યારે આઈપીએલના ચેરમેન કોણ બનશે? તો અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ ધ્રુમલ, તેઓ કોનું સ્થાન લેશે? તો બ્રજેશ પટેલનું સ્થાન તેઓ લેશે।
बीसीसीआई ની વાત કરીએ તો બીસીસીઆઈ એટલે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. આ બીસીસીઆઈ ની સ્થાપના 1928 ના રોજ કરવામાં આવી હતી. તેનું મુખ્યાલય વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ખાતે આવેલું છે, જેના આપણા દેશના ભારતની પુરુષ કોચના ભારતની પુરુષ ટીમના વર્તમાન કોચ રાહુલ દ્રવિડ, જ્યારે મહિલા કોચ રમેશ પવાર છે. આઈસીસી વિશે જાણીએ તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, આ આઈસીસી ની સ્થાપના 15 જૂન 1909 ના રોજ કરવામાં આવી હતી. 1909 થી 1965 સુધી ઇમ્પિરિયલ ક્રિકેટ કાઉન્સિલ તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ 1965 થી 1987 સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સ તરીકે ઓળખાતું હતું, જ્યારે 1987 બાદ તેનું નામ આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરીકે તેનું નામ તરીકે ઓળખાવા લાગ્યું. આઈસીસી નું મુખ્યાલય દુબઈ યુએઈ ખાતે આવેલું છે. આ દુબઈ ખાતે 2005 માં મુખ્યાલય આઈસીસી નું ફેરવવામાં આવ્યું. તે પહેલા 2005 પહેલા આઈસીસી નું મુખ્યાલય લંડન ઇંગ્લેન્ડ ખાતે આવેલું હતું. વર્તમાનમાં ક્યાં છે? તો દુબઈ યુએઈ ખાતે. આઈસીસી ના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલે છે. આઈસીસી માં કુલ સભ્ય દેશ 108 દેશો આવેલા છે. મિત્રો, આ સંસ્થાઓ ખાસ યાદ રાખવી. તમે જોયું હશે કે 16 તારીખે જે ડીવાયએસઓ ની એક્ઝામ હતી ત્યાંની અંદર ઘણી બધી આવી સંસ્થાઓ પૂછાઈ હતી. આ ડીવાયએસઓ ની એક્ઝામમાં માત્ર અમારા 1 મહિનો અને 10 દિવસના કરંટ અફેર્સમાંથી 8 થી 10 માર્કનું પૂછાયું હતું. તમે અમારા વિડીયો જોઈને તે જોઈ શકો છો. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ક્યારે જાહેર કરવામાં આવી હતી? તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના એ એપ્રિલ 2020 માં જાહેર કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા કોવિડ-19 ની મહામારીના લીધે કોઈ પણ ગરીબ વ્યક્તિ કે પરિવારને ભૂખ્યું ન રહેવું પડે અને તમામ જરૂરિયાતમંદોને પૂરતું અન્ન મળી રહે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ને એપ્રિલ 2020 માં જાહેર કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ સમાવિષ્ટ અંદાજિત 71 લાખ કુટુંબોને વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ વધારાના અનાજનો વિનામૂલ્યે વિતરણનો લાભ મળે છે. આ યોજના અન્વયે એપ્રિલ 2020 થી માર્ચ 2022 સુધી કુલ 5 તબક્કામાં રેશન કાર્ડ ધારકોને 5 કિલોગ્રામ વધારાના અનાજનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે. આ યોજનાને ચાલુ વર્ષ 2022-23 દરમિયાન ભારત સરકાર દ્વારા વધુ 6 માસ માટે લંબાવવામાં આવી છે. તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દ્વારા કયો લાભ આપવામાં આવે છે? તો દરેક રેશન કાર્ડ ધારકોને વધારાનું 5 કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે. આ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો એપ્રિલ 2020ની અંદર કોરોના કાળ દરમિયાન. આ અનાજનો લાભ કેટલા કુટુંબોએ લીધો છે? તો 71 લાખ કુટુંબોએ આ યોજનાનો લાભ લીધો છે. અને વર્તમાનની અંદર કેટલા સમય માટે આ યોજના લંબાવવામાં આવી? તો 2022-23 દરમિયાન 6 માસ માટે આ યોજના લંબાવવામાં આવી છે. યુનેસ્કો દ્વારા કઈ ઇમારતને દુનિયાની 8મી અજાયબી જાહેર કરાઈ? તો પથ્થરીય કૂવો શ્રીલંકા. શ્રીલંકાના દાબુલા સ્થિત સિંહગીરી ખાતે આવેલો ઐતિહાસિક શૈલ દુર્ગ એટલે કે પથ્થરીયો કિલ્લો અને રાજમહેલના અવશેષો આવેલા છે, જે યુનેસ્કોએ દુનિયાની 8મી અજાયબી તેને જાહેર કરી છે. આ કિલ્લો 590 ફૂટની ઊંચાઈ પર આવેલો છે, જેની ચારે તરફ ગાઢ જંગલ અને જળ સ્ત્રોત આવેલા છે. આ કિલ્લો અને મહેલ ઈસવીસન પૂર્વે 77 થી 495માં રાજા કશ્યપે બનાવડાવ્યો હતો. આ કિલ્લાનો આકાર વિશાળ નકશીદાર સિંહના મુખ જેવો લાગે છે. તો યુનેસ્કો દ્વારા કઈ ઇમારતને દુનિયાની 8મી અજાયબી જાહેર કરાઈ? તો પથ્થરીય કિલ્લો જે શ્રીલંકા ખાતે આવેલો છે. આ કિલ્લો કયા રાજાએ બનાવ્યો હતો? તો રાજા કશ્યપે બનાવ્યો હતો. અને આ કિલ્લાનો આકાર કેવો છે?
तो आ किल्लानो आकार विशाळ नक्शीदार सिंहना मुख जेवो लागे छे। श्रीलंकानी वर्तमान राजधानी कोलंबो, तेना वर्तमान राष्ट्रपति रानिल विक्रमसिंह, तेना वर्तमान वडाप्रधान दिनेश गुणवर्धना अने तेनु चलन श्रीलंकन रुपियो छे। गुजरात में 18-22 ऑक्टोबर दरमियान क्या एर शो योजाशे? तो रिवरफ्रंट अमदावाद खाते 18-22 ऑक्टोबर दरमियान एर शो योजाशे। अमदावाद रिवरफ्रंट खाते 18-22 ऑक्टोबर दरमियान एर शो नु आयोजन करवामां आव्युं छे। आ एर शो दरमियान पहली वक्त इंडियन एरफोर्स नी बेस्ट हेलिकॉप्टर एरोबेटिक्स टीम सारंग जोड़ाशे। आ सारंग नाम ए सांस्कृतिक शब्द छे जे पीकॉक तरीके ओळखाय छे। सारंग भारतीय वायुसेना नी हेलिकॉप्टर एर डिस्प्ले टीम छे जे 4 संशोधित HAL ध्रुव उड़ावे छे। आ HAL ध्रुव ए एडवांस लाइट हेलिकॉप्टर तरीके ओळखाय छे। आ टीम नी रचना 2003 मां कराई हती अने तेनुं प्रथम प्रदर्शन सिंगापोर मां 2004 मां थयुं हतुं। तो गुजरात नी अंदर कई जग्याए एर शो योजाशे? तो रिवरफ्रंट खाते 18-22 ऑक्टोबर दरमियान, जेनी अंदर इंडियन एरफोर्स नी कई टीम जोड़ाशे? तो इंडियन एरफोर्स नी बेस्ट हेलिकॉप्टर एरोबेटिक्स टीम सारंग जोड़ाशे। आ सारंग ए सांस्कृतिक शब्द छे जेने पीकॉक तरीके ओळखवामां आवे छे। जे कया हेलिकॉप्टर उड़ावशे? तो HAL ध्रुव उड़ावशे। आ HAL એટલે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવા આવેલા ધ્રુવ નામના હેલિકોપ્ટરને તેઓ ઉડાવશે। આ ધ્રુવ હેલિકોપ્ટર એ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર તરીકે ઓળખાય છે। કોના જન્મદિવસને મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે? તો પાંડુરંગ શાસ્ત્રીના જન્મદિવસને મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે। वैदिक संस्कृतिना पुनरुत्थानना उद्देश्य साथे स्वाध्याय परिवारनी स्थापना पांडुरंग शास्त्री अठवाले एटले के दादाजीना हुलावणा नामथी जाणीता पांडुरंग शास्त्री द्वारा स्वाध्याय परिवारनी स्थापना करवामां आवी हती। आ वर्षे पांडुरंग शास्त्रीना 100मा जन्मदिवसनी उजवणी विशिष्ट रीते करवामां आवशे। राज्यमां स्वाध्याय परिवारना 75,000 जेटला अनुयायीओ द्वारा 13 ઓક્ટોબર થી 6 દિવસ માટે તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો કોના જન્મદિવસે મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે? તો પાંડુરંગ શાસ્ત્રીના જન્મદિવસે રાજ્યની અંદર શેનું આયોજન કરવામાં આવ્યું છે? તો સ્વાધ્યાય પરિવારના 75,000 જેટલા અનુયાયીઓ દ્વારા 6 દિવસ માટે તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અને સ્વાધ્યાય પરિવારની સ્થાપના કોણે કરી હતી? તો સ્વાધ્યાય પરિવારની સ્થાપના પાંડુરંગ શાસ્ત્રી અઠવાલે એટલે કે દાદાજીએ કરી હતી। અને તેમનો કેટલામો જન્મદિવસ છે? તો પાંડુરંગ શાસ્ત્રીનો આ 100મો જન્મદિવસ છે। દેશનું પ્રથમ લુપ્તપ્રાય સ્લેન્ડર લોરિસનું અભયારણ્ય કયા રાજ્યમાં બનાવવામાં આવ્યું છે? તો દેશનું પ્રથમ લુપ્તપ્રાય સ્લેન્ડર લોરિસનું અભયારણ્ય તમિલનાડુ ખાતે બનાવવામાં આવ્યું છે। દેશનું પ્રથમ સ્લેન્ડર લોરિસ અભયારણ્ય તમિલનાડુ રાજ્યના કરૂર અને ડિંડીગુલ જિલ્લાના લગભગ 11,000 હેક્ટરમાં ફેલાયેલું છે। આ સ્લેન્ડર લોરિસ નાના સ્તનધારી પ્રાણી હોય છે જે સમગ્ર જીવન વૃક્ષો તે સમગ્ર જીવન વૃક્ષો પર જ વિતાવે છે। આ અનોખા પ્રાણીઓ રાત્રે જ બહાર નીકળે છે। તો કયા પ્રાણીનું અભયારણ્ય તમિલનાડુમાં બનાવવામાં આવ્યું? તો લુપ્ત પ્રાય પ્રાણી છે સ્લેન્ડર લોરિસ નામનું પ્રાણી જેનું અભયારણ્ય તમિલનાડુમાં બનાવવામાં આવ્યું છે। તમિલનાડુના કુરૂર અને ડિંડીગુલ જિલ્લાના લગભગ 11,000 હેક્ટરમાં આ અભયારણ્ય બનાવવામાં આવેલું છે। આ સ્લેન્ડર લોરિસ એ નાના સ્તનધારી પ્રાણી છે। ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશનની લુપ્ત પ્રાય પ્રજાતિઓની યાદીમાં આ સ્લેન્ડર લોરિસને પણ સામેલ કરાયું છે। તમિલનાડુ તમિલનાડુની રાજધાની ચેન્નઈ, તેના વર્તમાન મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, જેના વર્તમાન રાજ્યપાલ આર એન રવિ, જેની હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ અને તેનું નૃત્ય ભરતનાટ્યમ છે। તો તમિલનાડુના મુખ્યમંત્રી વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? એમ કે સ્ટાલિન અને રાજ્યપાલ આર એન રવિ।
અને કયા કયા પ્રાણીનું અભયારણ્ય બનાવવામાં આવ્યું? તો લુપ્તપ્રાય પ્રાણી છે જેનું નામ છે સ્લેન્ડર લોરિશ. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો 18 જૂન 2022 ના રોજ. આ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજનાનો પ્રારંભ 18 જૂન 2022 ના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ યોજના શરૂ કર્યાથી અત્યાર સુધીમાં 3,38,000 માતાઓ આ યોજનાનો લાભ લઈ ચૂકી છે. મહિલા ગર્ભધારણ કરે તે 270 દિવસ, 9 મહિના એટલે કે 270 દિવસ, અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીના 730 દિવસ એટલે કે કુલ 1,000 દિવસના સમયગાળાને ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી કહેવામાં આવે છે. આ સમય દરમિયાન માતા અને બાળકનું પોષણ સ્તર સુદૃઢ બનાવવાનું જરૂરી હોય છે. આના માટે ગુજરાત સરકાર દ્વારા 1,000 દિવસ, આ 1,000 દિવસ અને પ્રસૂતા માતાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત દરેક લાભાર્થીને દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી રાશન તરીકે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લિટર સિંગ તેલ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો આના લાભાર્થી કોણ બની શકે? તો 2022-23માં તમામ પ્રથમ સગર્ભા અને પ્રથમ પ્રસૂતા માતા તથા આરોગ્ય વિભાગના સોફ્ટવેરમાં સગર્ભા તરીકે અથવા જન્મથી 2 વર્ષના બાળકની માતા તરીકે નોંધાયેલ લાભાર્થીને આ યોજનાનો લાભ મળી શકે છે. તો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ક્યારે શરૂ કરવામાં આવી? 18 જૂન 2022ના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે શરૂ કરવામાં આવી, જેની અંદર શું શું લાભ આપવામાં આવે છે? તો એની અંદર આંગણવાડી કેન્દ્ર પરથી રાશન તરીકે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 કિલો સિંગ તેલ આપવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય માતા અને બાળકનું પોષણ સ્તર સુદૃઢ બનાવવાનું છે. ગુજરાત સરકાર દ્વારા પોષણ શુદ્ધા યોજના કેટલા આદિજાતિ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી હતી? તો ગુજરાત સરકાર દ્વારા પોષણ શુદ્ધા યોજના શરૂઆતની અંદર 5 જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા 18 જૂન 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના 5 આદિજાતિ જિલ્લાઓ દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદાના 10 તાલુકામાં પોષણ શુદ્ધા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં આ યોજનાનું વિસ્તરણ કરી રાજ્યના તમામ 14 આદિજાતિ જિલ્લાઓના કુલ 106 તાલુકાઓમાં આ યોજના અમલી બનાવવામાં આવી છે. શરૂઆતમાં 5 જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી, આદિજાતિ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી. કયા કયા 5 જિલ્લા? તો દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદાના કુલ 10 તાલુકામાં આ યોજના શરૂ કરવામાં આવી હતી, જેનો તાજેતરમાં વિસ્તરણ કરી રાજ્યના તમામ 14 આદિજાતિ જિલ્લાઓના કુલ 106 તાલુકામાં આ યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજનાની અંદર માતાના ગર્ભમાં રહેલ શિશુ માટે તેમજ જન્મ બાદ તેને સ્તનપાન કરાવવા માટે માતાને વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે. આ યોજના અંતર્ગત આંગણવાડી ઉપર નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને 1 વખતનું પોષણક્ષમ ભોજન આપવામાં આવે છે. આ સાથે આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ તેમજ આરોગ્ય અને પોષણ અંગે શિક્ષણ પણ આપવામાં આવે છે. યોજનાના મોનિટરિંગ અને રિવ્યૂ માટે વિશેષ મોબાઈલ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે. આ યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત છે. તો પોષણ સુધા યોજના કેટલા આદિજાતિ જિલ્લાઓમાં શરૂઆતમાં શરૂ કરવામાં આવી હતી? તો 5. કયા કયા 5 જિલ્લા? દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદાના કુલ 10 તાલુકાઓની અંદર. ત્યારબાદ તેનું વિસ્તરણ કરી રાજ્યના તમામ 14 આદિજાતિ જિલ્લાઓના કુલ 106 તાલુકામાં શરૂ કરવામાં આવી, જેની અંદર કયા આ યોજના અંતર્ગત કયા લાભ આપવામાં આવે છે? તો આંગણવાડી કેન્દ્ર ઉપર નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને 1 વખતનું પોષણક્ષમ ભોજન આપવામાં આવે છે, અને આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ તેમજ આરોગ્ય અને પોષણ અંગે શિક્ષણ આપવામાં આવે છે. આ યોજના કયા વિભાગ અંતર્ગત કાર્યરત છે? તો આ યોજના
गुजरात सरकारना महिला अने बाळ विकास विभाग अंतर्गत कार्यरत छे। भारत सरकार द्वारा हिंदुस्तानी दरेक भाषानुं कंटेंट इंटरनेट पर प्रचलित थाय ते माटे भाषादानना प्रोजेक्ट अंतर्गत कया पोर्टलनी शुरुआत करवामां आवी? तो भाषिणी नामना पोर्टलनी शुरुआत करवामां आवी। भारत सरकार द्वारा 122 भाषाओ अने 1599 बोलियो धरावता हिंदुस्तानी दरेक भाषानुं कंटेंट इंटरनेट पर प्रचलित थाय ते माटे भाषादान प्रोजेक्ट अंतर्गत भाषिणीनी शुरुआत कराई। आ भाषिणी पोर्टल पर भारतना बधा ज राज्यना लोको पोतानी अन्य प्रादेशिक भाषाओने जुदी जुदी चार रीते चार विभागोमां सांभळीने सुनो इंडिया अथवा जोईने देखो इंडिया, बोलीने बोलो इंडिया अने लखीने लिखो इंडिया कंटेंट जनरेट करी शके अने ए रीते इंटरनेट पर देशनी भाषाओनो व्याप वधे तेवो प्रयास करवामां आवी रह्यो छे। आ भाषादानना पोर्टलना डेशबोर्ड मुजब राष्ट्रभाषा हिंदी અને અંગ્રેજી પછીના ક્રમે ગુજરાતીઓના પ્રયાસને લીધે પ્રાદેશિક ભાષાઓમાં ગુજરાતી ભાષા જોવા સાંભળવામાં અવ્વલ સ્થાને મેળવી રહ્યું છે। તો ભાષાનું કન્ટેન્ટ ઇન્ટરનેટ પર પ્રચલિત થાય તે માટે કયા પોર્ટલની શરૂઆત કરવામાં આવી? તો ભાષિણી। વિશ્વ રિંચ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ રિંચ દિવસ 12 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે। તાજેતરની અંદર રિંચના સંરક્ષણ અને લોકોમાં જાગૃતતા આવે તેમજ રિંછો ઉપર થતા હુમલા અટકે અને માનવીઓમાં ગેરસમજ દૂર થાય તે માટે જાગૃતતા લાવવાના આશ્રય સાથે વન અને પર્યાવરણ મંત્રાલય વિભાગ ભારત સરકાર ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરલ અમેરિકા वाइल्डलाइफ एसओएस आगरा वाइल्डलाइफ एंड कंजर्वेशन बायोलॉजी रिसर्च फाउंडेशन पाटण अने सेंट्रल जू ऑथोरिटी ऑफ इंडिया नी ऑनलाइन मीटिंग मळी हती जेमा चर्चा बाद 12 ऑक्टोबर ने विश्व रिंच दिवस जाहिर करी दर वर्षे उजवणी करवामां आवे तेवुं नक्की करायुं छे। गुजरात सहित भारत नेपाळ अने श्रीलंका आ त्रण देशोमां ज फक्त रिंच जोवा मळे छे। तो विश्व रिंच दिवस क्यारे उजवामां आवशे? 12 ऑक्टोबर ना रोज। अने कया कया देश में रिंच जोवा मळे छे? तो भारत नेपाळ अने श्रीलंका आ त्रण देशों में रिंच जोवा मळे छे। मिसाइल मैन ऑफ इंडिया तरीके कया वैज्ञानिक ओळखाय छे? तो अब्दुल कलाम। भारतीय वैज्ञानिक अने भारतीय मिसाइल मैन विश्व प्रसिद्ध संशोधक अने देशना 11मा राष्ट्रपति અબુલ પાકિર ઝૈનુલ આબદીન અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વરમમાં થયો હતો। તો અબ્દુલ કલામનો જન્મ ક્યાં થયો હતો? રામેશ્વરમ ખાતે। તેમનું પૂરું નામ શું છે? અબુલ પાકિર ઝૈનુલ આબદીન અબ્દુલ કલામ। અબ્દુલ કલામ કુલ 7 વિષયોમાં ડોક્ટરેટ અને દેશ વિદેશની કુલ 40 યુનિવર્સિટીઓએ તેમને ડોક્ટરેટની પદવી આપી છે। તેમણે ભૌતિકશાસ્ત્ર અને એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો। તેમણે બેલેસ્ટિક મિસાઇલ અને પ્રક્ષેપણ વાહન તકનીકના વિકાસ પરના કાર્યો માટે ભારતના મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે। તો ભારતના મિસાઇલ મેન તરીકે કોને ઓળખવામાં આવે છે? તો અબ્દુલ કલામને। અબ્દુલ કલામે ભારતના પ્રથમ લોન્ચ વ્હીકલ SLV સેટેલાઇટ લોન્ચ વ્હીકલ 3ના પ્રોજેક્ટ ડિરેક્ટર હતા। આ લોન્ચ વ્હીકલ દ્વારા 1980માં રોહિણી ઉપગ્રહને પૃથ્વીની નજીકની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક તૈનાત કર્યું હતું। તો રોહિણી ઉપગ્રહને ક્યારે છોડવામાં આવ્યો? તો 1980ની અંદર। કયા લોન્ચ વ્હીકલ દ્વારા? તો SLV-3 દ્વારા। આ SLV-3ના પ્રોજેક્ટ ડિરેક્ટર કોણ હતા? તો અબ્દુલ કલામ। ત્યારબાદ ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ IGMDP-ના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે અબ્દુલ કલામની નિયુક્તિ કરવામાં આવી હતી। આ મિશન હેઠળ અબ્દુલ કલામે અગ્નિ મિસાઇલ, મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઇલ અને પૃથ્વી સરફેસ ટુ સરફેસ મિસાઇલના વિકાસમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો। તો અબ્દુલ કલામે કઈ મિસાઇલોના વિકાસની અંદર અગત્યનો ભાગ ભજવ્યો હતો? તો અગ્નિ, જે મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઇલ છે,
અને પૃથ્વી સરફેસ ટુ સરફેસ મિસાઇલના વિકાસની અંદર તેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો. તો મિસાઇલ મેન તરીકે કોણ જાણીતું છે? તો મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ જાણીતું છે? તો અબ્દુલ કલામ. તેઓ આપણા દેશના 11મા રાષ્ટ્રપતિ હતા. તેમનો જન્મ ક્યાં થયો હતો? રામેશ્વરમ ખાતે. અબ્દુલ કલામ એ પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે જાણીતા હતા. તેમની આત્મકથા વિંગ્સ ઓફ ફાયર 13 ભાષાઓમાં અનુવાદિત થયેલી છે. વિંગ્સ ઓફ ફાયરનો ગુજરાતીમાં અનુવાદ અગનપંખ હરેશ ધોળકિયાએ કર્યો હતો. નાસાના વૈજ્ઞાનિકોએ જીવાણુને અબ્દુલ કલામના નામે એક જીવાણુને અબ્દુલ કલામના નામે સોલિબેસિલમ કલામી, પશ્ચિમ બંગાળમાં એક છોડની પ્રજાતિને ડ્રાયપેડ્સ કલામી અને બંગાળના ઉપસાગરમાંના વિલર ટાપુને અબ્દુલ કલામ ટાપુ તરીકે નામ અપાયું છે. અબ્દુલ કલામને મળેલા પુરસ્કારો જોઈએ તો પદ્મભૂષણ 1981, પદ્મ વિભૂષણ 1990માં, જ્યારે ભારત રત્ન 1997માં અપાયો હતો. તો કયા કયા પુરસ્કારો અબ્દુલ કલામને અપાયેલા છે? તો પદ્મભૂષણ 1981માં, પદ્મ વિભૂષણ 1990માં, જ્યારે ભારત રત્ન 1997માં તેમને મળ્યો હતો. તમિલનાડુ રાજ્ય સરકાર દ્વારા અબ્દુલ કલામના જન્મ દિવસને યુવા પુનરુજ્જીવન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અબ્દુલ કલામનું અવસાન 27 જુલાઈ 2015 રોજ મેઘાલયના શિલોંગ ખાતે થયું હતું. મિત્રો, અબ્દુલ કલામના જન્મ દિવસને સ્વિટ્ઝરલેન્ડ દ્વારા વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો અબ્દુલ કલામ કયા પ્રેસિડેન્ટ તરીકે જાણીતા હતા? તો પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે જાણીતા હતા. તેમની આત્મકથા કઈ છે? તો અબ્દુલ કલામની આત્મકથા વિંગ્સ ઓફ ફાયર તેમની આત્મકથા છે. તેમનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો હતો? તો હરેશ ધોળકિયાએ. અગનપંખ રૂપે તેમનો હરેશ ધોળકિયાએ ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. તેમણે નાસાએ કયા જીવાણુનું નામ આપ્યું છે અબ્દુલ કલામના નામે? તો સોલિબેસિલમ કલામી. જ્યારે પશ્ચિમ બંગાળના એક છોડની પ્રજાતિને ડ્રાયપેડ્સ કલામી અને બંગાળના ઉપસાગરમાંના એક વિલર ટાપુને અબ્દુલ કલામ ટાપુ નામ આપવામાં આવ્યું છે. તેમણે પદ્મભૂષણ 1981માં, પદ્મ વિભૂષણ 1990માં, જ્યારે ભારત રત્ન 1997માં મળ્યો હતો. તમિલનાડુ રાજ્ય સરકાર દ્વારા અબ્દુલ કલામના જન્મ દિવસને યુવા પુનરુજ્જીવન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે સ્વિટ્ઝરલેન્ડ કયા દિવસ તરીકે ઉજવે છે? તો વિજ્ઞાન દિવસ તરીકે અબ્દુલ કલામના જન્મ દિવસને ઉજવે છે. અબ્દુલ કલામનું અવસાન 27 જુલાઈ 2015 રોજ મેઘાલયના શિલોંગ ખાતે થયું હતું. ઇસરો કયા રોકેટ દ્વારા 136 સેટેલાઇટને ભ્રમણ કક્ષામાં તરતા મૂકશે? તો ઇસરો LVM3 દ્વારા 36 સેટેલાઇટને ભ્રમણ કક્ષામાં તરતા મૂકશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ 23 ઓક્ટોબરે શ્રીહરિકોટા ખાતેથી પોતાના સૌથી વજનદાર રોકેટ LVM3 દ્વારા 136 સેટેલાઇટને ભ્રમણ કક્ષામાં તરતા મૂકશે. આ સાથે જ ગ્લોબલ કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચિંગના માર્કેટમાં ઇસરો પગરણ માંડશે. આ 36 સેટેલાઇટ બ્રિટિશ સ્ટાર્ટઅપ વનવેબ્સના છે. જિયો સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માર્કથી GSLV MK3, જેને લોન્ચ વ્હીકલ માર્ક LVM3 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લોન્ચ વ્હીકલ 3 તબક્કાનું મધ્યમ લિફ્ટ લોન્ચ વ્હીકલ છે, જે ઇસરો દ્વારા સંચાર ઉપગ્રહોને જિયો સ્ટેશનરી ઓર્બિટમાં લોન્ચ કરવા માટે રચાયેલ છે. તો ઇસરો તેના કયા રોકેટ દ્વારા 36 સેટેલાઇટોને ભ્રમણ કક્ષામાં તરતા મૂકશે? તો LVM3 દ્વારા. આ ઉપગ્રહો કયા દેશના છે? તો બ્રિટિશ સ્ટાર્ટઅપ વનવેબ્સના છે. ભારતના કયા શહેરને વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ મળ્યો? તો હૈદરાબાદને વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ મળ્યો. હૈદરાબાદને વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ મળ્યો છે. આ સન્માન માટે પસંદગી પામેલ આ ભારતનું એકમાત્ર શહેર હતું. દક્ષિણ કોરિયાના જેજુમાં ઇન્ટરનેશનલ ઓફ હોર્ટિકલ્ચર પ્રોડ્યુસર દ્વારા
वर्ल्ड ग्रीन सिटी एवोर्ड समारोह योजायो हतो, जेमा हैदराबाद ने वर्ल्ड ग्रीन सिटी एवोर्ड 2022 अने लिविंग ग्रीन फॉर इकोनॉमी रिकवरी एंड इंक्लूसिव ग्रोथ श्रेणी में सम्मानित करायो छे। तो कया शहर ने वर्ल्ड ग्रीन सिटी एवोर्ड मळ्यो छे? हैदराबाद ने। जेनो समारोह क्यां योजायो हतो? दक्षिण कोरियाना जेजू खाते योजायो हतो। हैदराबाद आ सन्मान माटे पसंदगी पामेल भारतनुं एकमात्र शहर छे। ग्लोबल हंगर इंडेक्स 2022 માં ભારત કયા ક્રમાંકે રહ્યું? તો ખૂબ જ દયનીય સ્થાન છે, 107મા ક્રમે ભારત રહ્યું છે। ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022 ના આંકડામાં ભારતનું સ્થાન 121 દેશોની યાદીની અંદર 107મા ક્રમે રહ્યું છે। વર્ષ 2021માં ભારતે 116 દેશોમાં 101મા સ્થાને હતું, જ્યારે 2022 ની અંદર 121 દેશોની યાદીમાં 107મા ક્રમે છે। દક્ષિણ એશિયામાં માત્ર અફઘાનિસ્તાન જ ભારતથી પાછળ છે, જ્યારે ભારતની આજુબાજુના તમામ દેશો ભારતથી આગળ છે। આ રિપોર્ટ યુરોપિયન એનજીઓ કન્સર્ન વર્લ્ડવાઇડ અને વેલ્થંગર હિલ્ફ દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત કરવામાં આવે છે, અને તેના માટેનો ડેટા યુએન, યુનિસેફ, વર્લ્ડ બેંક, ખાદ્ય અને કૃષિ સંગઠન એફએઓ સહિતની અન્ય બહુપક્ષીય એનજીઓ દ્વારા એજન્સીઓ પાસેથી મેળવવામાં આવે છે। તો આ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો યુરોપિયન એનજીઓ કન્સર્ન વર્લ્ડવાઇડ અને વેલ્થંગર હિલ્ફ દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત કરવામાં આવે છે। તો આ એનજીઓ વિશે જાણીએ। તો વેલ્થંગર હિલ્ફ, જેની સ્થાપના 1962ની અંદર કરવામાં આવી હતી, તેનું મુખ્યાલય બોન જર્મની ખાતે આવેલું છે, જેના વર્તમાન જનરલ સેક્રેટરી મેથિયાસ મોગે છે। કન્સર્ન વર્લ્ડવાઇડ વિશે જાણીએ। તો કન્સર્ન વર્લ્ડવાઇડની સ્થાપના 1968ની અંદર, તેનું મુખ્યાલય ન્યુયોર્ક અને શિકાગો બે શહેરોની અંદર આવેલું છે, તેના વર્તમાન સીઈઓ ડોમિનિક મેક્સોરલી છે। યુએન ની વાત કરીએ તો યુએન એટલે યુનાઇટેડ નેશન, આ યુએન ની સ્થાપના 26 જૂન 1945 ની અંદર, તેનું મુખ્યાલય ન્યુયોર્ક અમેરિકા ખાતે, તેના વર્તમાન જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરસ છે। યુનિસેફ નું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ, યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ। યુનિસેફની સ્થાપના 11 ડિસેમ્બર 1946 ના રોજ કરવામાં આવી, તેનું મુખ્યાલય ન્યુયોર્ક અમેરિકા ખાતે, અને જેના વર્તમાન પ્રમુખ કેથરીન એમ રસેલ છે। વર્લ્ડ બેંક જોઈએ તો વર્લ્ડ બેંક એટલે કે વિશ્વ બેંક, આ વર્લ્ડ બેંકની સ્થાપના ડિસેમ્બર 1944 કરવામાં આવી હતી, તેનું મુખ્યાલય વોશિંગ્ટન ડીસી અમેરિકા ખાતે આવેલું છે, તેના વર્તમાન પ્રમુખ ડેવિડ માલપાસ છે। મિત્રો, આ સંસ્થાઓ ખાસ યાદ રાખવી। FAO એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, આ FAO ની સ્થાપના 16 ઓક્ટોબર 1945 ના રોજ કરવામાં આવી હતી, તેનો મુખ્યાલય રોમ ઇટલી ખાતે આવેલું છે, તેના વર્તમાન ડાયરેક્ટર જનરલ ક્યુ ડંગ્યુ છે। આ FAO નું કાર્ય જોઈ કયા કયા કાર્યો કરે છે? તો આંતરરાષ્ટ્રીય, આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે ભૂખને હરાવવા અને પોષણ અને ખાદ્ય સુરક્ષામાં સુધારો કરવા માટેના આંતરરાષ્ટ્રીય પ્રયત્નોનું નેતૃત્વ કરે છે। તો FAO નું મુખ્યાલય ક્યાં આવેલું છે? રોમ, ઇટલી ખાતે। ભારતના પ્રથમ માન્યતા પ્રાપ્ત પ્રસૂતિ અને સ્ત્રી રોગ નિષ્ણાત કોણ હતા? ભારતના પ્રથમ માન્યતા પ્રાપ્ત પ્રસૂતિ અને સ્ત્રી રોગ નિષ્ણાત ડોશીબાઈ પટેલ હતા, જેઓ 1910માં મેમ્બર ઓફ રોયલ કોલેજ ઓફ સર્જન્સના સભ્ય બનનાર, ભારતના પ્રથમ માન્યતા પ્રાપ્ત પ્રસૂતિ અને સ્ત્રી રોગ નિષ્ણાત ડોશીબેન પટેલ હતા। આ ડોશીબેન પટેલનો જન્મ 16 ઓક્ટોબર 1981માં મુંબઈ ખાતે એક પારસી પરિવારમાં થયો હતો, જેમનું પૂરું નામ ડોશીબાઈ રુસ્તમજી કોવસજી પટેલ હતું। ડોશીબાઈ પટેલ એ મુંબઈની ગ્રાન્ટ
મેડિકલ કોલેજમાં તબીબી તાલીમ પૂર્ણ કરી 6 વર્ષ ઇંગ્લેન્ડમાં રહી એમઆરસીએસ એલઆરસીપી એમબીબીએસ એમડીની પદવી મેળવનાર તેઓ પહેલા ભારતીય મહિલા તબીબ હતા. ભારત પરત ફરી તેમણે પ્રસૂતિ રોગ અને બાળ કલ્યાણ અંગે સઘન કામ અને કાર્યક્રમો કર્યા હતા. રેડિયમનો ઉપયોગ કરનાર તેઓ પ્રથમ ભારતીય હતા. તો રેડિયમનો ઉપયોગ પ્રથમ કોણે કર્યો હતો, કયા પ્રથમ ભારતીય કર્યો હતો, તો ડોશીબાઈ પટેલે. 1924માં અકાળ બાળ મૃત્યુ અંગે તેમણે ગહન અભ્યાસ કરી મોટા ભાગના બાળ મૃત્યુ નિવાર્યા હતા. ડોશીબાઈ પટેલ જસ્ટિસ ઓફ પીસ બનનાર ડોશીબાઈ પટેલનું 4 ફેબ્રુઆરી 1960ના રોજ અવસાન થયું હતું. તો પ્રથમ માન્યતા પ્રાપ્ત પ્રસૂતિ અને સ્ત્રીરોગ નિષ્ણાત કોણ હતું, ડોશીબાઈ પટેલ. તેમનું પૂરું નામ શું હતું, ડોશીબાઈ રુસ્તમજી કોવસજી પટેલ. તેમણે પ્રથમ રેડિયમનો ઉપયોગ કર્યો હતો. આગળ જોઈએ. તાજેતરમાં કઈ મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપનું ટાઇટલ જીત્યું, તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમે. તાજેતરમાં યોજાયેલ મહિલા એશિયા કપની ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમને હરાવીને 7મી વખત એશિયા કપ જીતી લીધો છે. એશિયા કપની ફાઇનલમાં ભારતે 5મી વખત શ્રીલંકાને હરાવ્યું હતું. ભારતીય મહિલા ટીમની ખેલાડી દીપ્તિ શર્મા 91 રન અને 13 વિકેટ સાથે પ્લેયર ઓફ ધ સિરીઝ બની હતી. તો ભારતીય મહિલા ટીમે આ કેટલામી વખત એશિયા કપનું ટાઇટલ જીત્યું, તો 7મી વખત. અને શ્રીલંકાને ફાઇનલની એશિયા કપની ફાઇનલમાં કેટલી વખત હરાવ્યું છે, તો આ 5મી વખત. અને પ્લેયર ઓફ ધ સિરીઝ કોણ બન્યું, તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી દીપ્તિ શર્મા પ્લેયર ઓફ ધ સિરીઝ બની હતી. હવે મિત્રો મહત્વના દિવસો જોઈએ. વિશ્વ પોસ્ટ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તો વિશ્વ પોસ્ટ દિવસ 9 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ વિશ્વ પોસ્ટ દિવસ 1874માં સ્વિટ્ઝરલેન્ડના બુર્નમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપનાને ચિહ્નિત કરવા માટે 9મી ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં વાર્ષિક ધોરણે આ વિશ્વ પોસ્ટ દિવસ ઉજવવામાં આવે છે. વર્લ્ડ પોસ્ટ દિવસ 2022ની થીમ હતી પોસ્ટ ફોર પ્લેનેટ. તો 2022ની થીમ શું હતી, પોસ્ટ ફોર પ્લેનેટ. ભારતનું રાષ્ટ્રીય પોસ્ટ સપ્તાહ 2022 9 થી 13 ઓક્ટોબર 2022 દરમિયાન ઉજવવામાં આવ્યો હતો. તો ભારતીય રાષ્ટ્રીય પોસ્ટ સપ્તાહ કયા સમય દરમિયાન ઉજવવામાં આવ્યો, તો 9 થી 13 ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવ્યો. દર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય પોસ્ટ સપ્તાહ 9 થી 13 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવે છે. ઇન્ડિયા પોસ્ટ એ વિશ્વની સૌથી મોટી ટપાલ વ્યવસ્થા છે. તો વિશ્વ પોસ્ટ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તો 9 ઓક્ટોબર, જેની 2022ની થીમ શું હતી, પોસ્ટ ફોર પ્લેનેટ. અને ભારતીય રાષ્ટ્રીય પોસ્ટ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે, તો 9 થી 13 ઓક્ટોબર દરમિયાન. અને ઇન્ડિયા પોસ્ટ એ વિશ્વની સૌથી મોટી ટપાલ વ્યવસ્થા છે. મિત્રો આ દિવસો ક્યારે ઉજવવામાં આવે છે અને તેને વર્તમાન થીમ શું છે, તે આ બે વસ્તુ ખાસ યાદ રાખવી, ઓકે. આ વધારે પડતી પરીક્ષાની અંદર પૂછાતી હોય છે. વિશ્વ સંધિવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તો વિશ્વ સંધિવા દિવસ 12 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. સંધિવા અને મસ્ક્યુલોસ્કેલેટલ રોગોના અસ્તિત્વ અને અસર વિશે જાગૃતિ લાવવા માટે દિવસ દર વર્ષે 12 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ સંધિવા દિવસ 2022ની થીમ હતી તે તમારા હાથમાં છે પગલાં લો. તે તમારા હાથમાં છે પગલાં લો. પ્રથમ વિશ્વ સંધિવા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો, તો 1996માં પ્રથમ વિશ્વ સંધિવા દિવસ ઉજવવામાં આવ્યો હતો. તો વિશ્વ સંધિવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, 12 ઓક્ટોબરના રોજ. શા માટે ઉજવવામાં આવે છે, તો સંધિવા અને મસ્ક્યુલોસ્કેલેટલ રોગોના અસ્તિત્વ અને અસર વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 12 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. અને 2022ની થીમ શું હતી, તે તમારા હાથમાં છે પગલાં લો. પ્રથમ વિશ્વ સંધિવા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો, 1996માં. વિશ્વ દ્રષ્ટિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તો વિશ્વ દ્રષ્ટિ દિવસ એ ઓક્ટોબરના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે.
આંખના સ્વાસ્થ્ય અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને દ્રષ્ટિની ક્ષતિની સમસ્યાને દૂર કરવા માટે વિશ્વભરના હજારો નેત્ર રોગ ચિકિત્સકો દ્વારા કરવામાં આવેલા કાર્યને ઓળખવા માટે ઓક્ટોબરના બીજા ગુરુવારે વિશ્વ દ્રષ્ટિ દિવસ દર વર્ષે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. 2022માં વિશ્વ દ્રષ્ટિ દિવસ 13 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવ્યો હતો અને 2022ની થીમ હતી લવ યોર આઈઝ. તો વિશ્વ દ્રષ્ટિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓક્ટોબરના બીજા ગુરુવારે. 2022માં ક્યારે ઉજવવામાં આવ્યો? તો 13 ઓક્ટોબરના રોજ. અને 2022ની થીમ શું હતી? લવ યોર આઈઝ. આપત્તિ જોખમ ઘટાડવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આપત્તિ જોખમ ઘટાડવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 13 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. યુએન દ્વારા આપત્તિ જોખમ ઘટાડવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 13 ઓક્ટોબરે વિશ્વભરમાં જોખમ જાગૃતિ અને આપત્તિ ઘટાડવાની વૈશ્વિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે. આ દિવસની 2022ની થીમ હતી અર્લી વોર્નિંગ. તો આપત્તિ જોખમ ઘટાડવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 13 ઓક્ટોબરના રોજ. અને 2022ની થીમ શું હતી? અર્લી વોર્નિંગ. આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ 15 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. યુએન દ્વારા આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલાઓનો દિવસ દર વર્ષે 15 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસ ગ્રામીણ વિકાસ અને કૃષિ તરફ તેમની સિદ્ધિઓ અને યોગદાનની ઉજવણી કરે છે અને તે પ્રકાશિત કરે છે. 2022ની આ દિવસની થીમ હતી ગ્રામીણ મહિલાઓ વૈશ્વિક ખર્ચ ઓફ લિવિંગ કટોકટીનો સામનો કરે છે. તો આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 15 ઓક્ટોબરના રોજ. અને 2022ની થીમ શું હતી? ગ્રામીણ મહિલાઓ વૈશ્વિક ખર્ચ ઓફ લિવિંગ કટોકટીનો સામનો કરે છે. વિશ્વ વિદ્યાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ વિદ્યાર્થી દિવસ 15 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ વિદ્યાર્થી દિવસ દર વર્ષે 15મી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. વિશ્વ વિદ્યાર્થી દિવસ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની જન્મજયંતિના રોજ ઉજવવામાં આવે છે. 15 ઓક્ટોબર 2022ના રોજ અબ્દુલ કલામની 91મી જન્મજયંતિ હતી. 2005માં સ્વિટ્ઝરલેન્ડ સરકાર દ્વારા અબ્દુલ કલામની જન્મજયંતિને વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવી હતી. તો વિશ્વ વિદ્યાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? 15 ઓક્ટોબરના રોજ. કોની યાદમાં? તો એપીજે અબ્દુલ કલામની યાદમાં તેમની જન્મજયંતિના રોજ ઉજવવામાં આવે છે. અને 2022માં અબ્દુલ કલામની કેટલામી જન્મજયંતિ હતી? તો 91મી જન્મજયંતિ હતી. અને 2005માં સ્વિટ્ઝરલેન્ડ સરકાર દ્વારા અબ્દુલ કલામની જન્મજયંતિને વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને જેઓ દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે તેઓ સ્વિટ્ઝરલેન્ડમાં ઉજવે છે. ગરીબી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ગરીબી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 17 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. ગરીબી, ભૂખમરો અને હિંસાના મુદ્દાઓને પ્રકાશિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનનો ગરીબી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 17 ઓક્ટોબરે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. જેની 2022ની થીમ હતી વ્યવહારમાં બધા માટે ગૌરવ. 2022ની થીમ શું હતી? વ્યવહારમાં બધા માટે ગૌરવ. તો ગરીબી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 17 ઓક્ટોબરના રોજ. અને 2022ની તેની થીમ શું હતી? વ્યવહારમાં બધા માટે ગૌરવ. તો મિત્રો, આ હતા 10 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધીના કેટલાક મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.